વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 18 કુદરતી આપત્તિઓ વિશે શીખીશું. તો ચલો જોઈએ. આપણે રાબેતા મુજબ ચાલતા માનવ જીવનમાં અચાનક કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપત્તિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે માનવ જીવન છે એમાં એ કેવું રાબેતા મુજબ ચાલે છે? તો એમાં કોઈ અચાનક દુર્ઘટના સર્જાય, જેમ કે ભૂકંપ આવે, પૂર આવે, તો આવું દુર્ઘટના સર્જાય ત્યારે આપણું માનવ જીવન કેવું વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે અને દુર્ઘટના સર્જાય, એને શું કહેવામાં આવે? આપત્તિ કહેવામાં આવે છે. તો આપણે જોઈશું કે આપત્તિઓના કેટલા પ્રકાર છે. તો જોઈએ, આપત્તિઓના બે પ્રકાર છે, એક કુદરતી આપત્તિ અને બે માનવ સર્જિત આપત્તિ. તો હવે જોઈએ, કુદરતી આપત્તિઓ પણ બે પ્રકારની છે. તો જોઈએ કઈ બે પ્રકારની છે. તો એક, આગાહી કરી શકાય તેવી, અને બે, આગાહી ન કરી શકાય તેવી. તો વિદ્યાર્થી મિત્રો, આગાહી કરી શકાય તેવી એટલે કે જેની આગાહી થાય કે આ દુર્ઘટના સર્જાવાની છે એમ આગાહી કરીએ, એને આગાહી કરી શકાય તેવી, અને જે અચાનક જ દુર્ઘટના સર્જાય એને શું કહેવાય? આગાહી ન કરી શકાય તેવી આપત્તિ. તો જોઈએ આપણે આગળ, પૂર, વાવાઝોડું એટલે કે ચક્રવાત, દુષ્કાળ અને સુનામી જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને જંગલની આગ, એને જંગલની આગને બીજું શું કહેવાય? દાવાનળ. તો જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, પૂર આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય તો એની આગાહી કરી શકાય છે. એ જ્યારે ચોમાસામાં વધારે વરસાદ આવે ત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે આગાહી કરતા હોય છે. ટીવીમાં ને એમાં તમે જોતા હોય કે પૂર આવવાની શક્યતા છે, વાવાઝોડું આવવાનું હોય તો એની પણ અગાઉથી આગાહી કરી હોય છે. તો આ કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, એની આગાહી કરી શકાતી નથી. હવે આગળ જોઈએ, આગ, ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ, જંગલની આગ, ભૂકંપ એ કેવી આપત્તિઓ છે? તો કુદરતી, એટલે કે કુદરત દ્વારા સર્જાતી હોય કુદરતી. અને આ ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત, એટલે કે જે માનવ, મનુષ્ય દ્વારા સર્જાય એ માનવ સર્જિત આપત્તિઓ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, કે દુષ્કાળ, તો વરસાદ ન પડતા કે એકદમ ઓછો પડતા અનાજ પાણીની કારમી અછત સર્જાય તેને દુષ્કાળ કહે. કેવો દુષ્કાળ કહે? સૂકો દુષ્કાળ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ચોમાસામાં વરસાદ એકદમ ઓછો પડે કે પડે નહીં તો એના લીધે જે અનાજ પાણીની અછત સર્જાય એને સૂકો દુષ્કાળ કહે છે. અને જ્યારે અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થાય ત્યારે અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને લીલો દુષ્કાળ કહે છે. એટલે કે અતિવૃષ્ટિ એટલે કે વધારે પડતો વરસાદ પડે ત્યારે શું થાય? પાકનો નાશ થાય, ખેતરોમાં પાણી ભરાઈ જાય, એના લીધે પાકનો નાશ થાય ત્યારે જે અનાજની અછત સર્જાય તેને કેવો દુષ્કાળ કહેવાય? વિદ્યાર્થી મિત્રો, લીલો દુષ્કાળ. તો તમારે યાદ રાખવાનું, દુષ્કાળના બે પ્રકાર કયા? તો એક સૂકો દુષ્કાળ અને બે લીલો દુષ્કાળ. હવે આગળ જોઈએ, પૂર, તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂરનું ચિત્ર છે. તો જોયું ને? હા. તો તમારે પૂરની વ્યાખ્યા યાદ રાખવી પડશે, પરીક્ષામાં પૂછાશે કે પૂર એટલે શું. તો નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. હવે આગળ જોઈએ, તો વાવાઝોડું કે ચક્રવાત, તો જોઈએ, ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે. તો વાવાઝોડું તમે ચોમાસામાં જોતા હશો વિદ્યાર્થી મિત્રો, કે વરસાદ આવતો હોય અને એકદમ પવન વધારે ચડે તો આપણે કહીએ કે વાવાઝોડું ચડ્યું,
તો એ રીતે ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ ભૂકંપ. જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પણ કંપવા લાગે છે. આ ઘટના ભૂકંપ કહેવાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂકંપ આવ્યો હોય એનું ચિત્ર છે, તો જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, જમીન હોય એની અંદર જે ખડકો હોય છે એ જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે ત્યારે તેની ઉપરની સપાટી આ પૃથ્વી તો જે કંપવા લાગે તેને શું કહેવાય? ભૂકંપ કહેવાય. તો એ પણ તમે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે કે ભૂકંપ એટલે શું, તો તમારે લખવું પડશે, જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલચલ અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પણ કંપવા લાગે છે. આ ઘટનાને ભૂકંપ કહેવાય છે. હવે જોઈએ આગળ સુનામી. તો સમુદ્રના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહે છે. તો તમે અહીંયા જુઓ છો કે સમુદ્ર છે, એમાં મોજા દેખાય છે તમને, તો આ મોજા જે ખૂબ શક્તિશાળી ઉત્પન્ન થાય એને શું કહેવાય? સુનામી. તો હવે આગળ જોઈએ જ્વાળામુખી. પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શિલારસ એટલે કે મેઘમાં કે લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે અથવા ધીરે ધીરે જમીનની બહાર આવે છે. આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે. આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે જ્વાળામુખી પર્વત કેવો રચાય છે, તો જોઈ ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પર જે છિદ્ર આવેલા હોય એમાં જે ફાટ દ્વારા પેટાળમાંથી જે મેઘમાં ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે એકદમ ધડાકા સાથે અથવા તો ધીરે ધીરે જમીનની બહાર આવે અને આ પ્રક્રિયા શું કહેવાય? જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય. અને આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પર્વતને જ્વાળામુખી પર્વત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થયો. હવે જોઈશું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં જોઈએ, માગ્યા મુજબ ઉત્તર લખો. તો જોઈએ એક, આપત્તિઓના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા આપત્તિઓના કેટલા પ્રકાર? બે. તો એક કુદરતી આપત્તિ અને બે માનવ સર્જિત આપત્તિ. હવે જોઈએ બે, કુદરતી આપત્તિઓના પ્રકાર. તો એ પણ શીખી ગયા. તો કુદરતી આપત્તિઓના કેટલા પ્રકાર? બે. એક આગાહી કરી શકાય તેવી અને આગાહી ન કરી શકાય તેવી. હવે આગળ જોઈએ ત્રણ, છ કુદરતી આપત્તિઓ. તો આપણે આગળ જોયા કે કઈ છ કુદરતી આપત્તિઓ છે. તો જોઈએ, એક દુષ્કાળ, બે પૂર, ત્રણ વાવાઝોડું, ચાર ભૂકંપ, પાંચ સુનામી અને છ જ્વાળામુખી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ છ કુદરતી આપત્તિઓના પ્રકાર યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. હવે જોઈએ ચાર નંબર, દુષ્કાળના પ્રકાર. તો આપણે આગળ જોયું દુષ્કાળના પણ બે પ્રકાર છે. કયા? તો જોઈએ, એક સૂકો દુષ્કાળ અને બે લીલો દુષ્કાળ. હવે જોઈએ નંબર પાંચ, સુનામી ક્યાં સર્જાય છે, જમીન પર કે સમુદ્રની સપાટી પર? તો ક્યાં સર્જાય છે? સમુદ્રની સપાટી પર. છ નંબર, પૂર શેને કહે છે? તો આપણે આગળ પૂરની વ્યાખ્યા શીખ્યા. તો જોઈએ, નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. સાત નંબર, વાવાઝોડું શેને કહે છે એટલે કે ચક્રવાત? તો ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 18 પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં સ્વાધ્યાય લખવાનું છે અને આ સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે. તો આપણો પાઠ અહીંયા પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. ચલો આવજો.